नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे धोरण 5 विषय गुजराती पाठ 3 टेस्ट पेपर अने तेनुं सोल्यूशन जोईशुं। चालो विद्यार्थी मित्रों, आपणे शुरू करिए पाठ 3 मेहनतनो रोटलो। आ पाठने आपणे टेस्ट पेपर जोईए। प्रश्न नंबर 1, नीचे आपेल प्रश्नोना जवाब माटे योग्य विकल्प पसंद करो। नंबर 1, पगनू रक्षण करनार शब्द समूह माटे एक शब्द आपो। तो उत्तर आवशे, अहीं 4 विकल्प आपेला छे, जेमां साचो उत्तर आवशे क, पगरखा। नंबर 2, पग उपाड़वो रूढ़ी प्रयोगनो अर्थ आपो। तो अहीं 4 विकल्प आपेला छे, पग ऊंचो करवो, झड़पथी ચાલવું, એક પગે ઊભા રહેવું કે પગ પકડવા। તો એનો જવાબ આવશે બ, ઝડપથી ચાલવું। ચલો આગળ, મોચી ભગત સ્વભાવે કેવા હતા? તો અહીંયા જવાબ આવશે આપણો નીચે 4માંથી ડ, પ્રામાણિક। ચલો આગળ, નંબર 4, મોચી પગરખા સીવવાના કેટલા રૂપિયા લેતા હતા? તો આપણો જવાબ આવશે કે મોચી પગરખા સીવવાના 1.5 રૂપિયા લેતા હતા। ચલો આગળ, મોચી ભગત પગરખા સીવવાનું શું લો? આ વાક્યમાં યોગ્ય વિરામ ચિહ્ન મૂકો। તો અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન મૂકીશું, બ, બમાં પ્રશ્નાર્થ ચિહ્ન। ચલો નંબર 6, સાધુએ મોચી ભગતને કેટલા રૂપિયા આપ્યા? તો નીચે 4 વિકલ્પ છે, તેમાંથી સાચો આપણો જવાબ આવશે ડ, 2 રૂપિયા। ચલો આગળ, નંબર 7, ના મહારાજ, હરામનો પૈસો મને ન ખપે। અહીં હરામનો એટલે? તો અહીંયા હરામનું એટલે કે મહેનત વગરનું, એટલે કે ક આપણો સાચો જવાબ છે, ક, મહેનત વગરનું। ચલો નંબર 8, જોયું તો ઓજાર બધા સોનાના, આ વાક્યમાં યોગ્ય વિરામ ચિહ્ન મૂકો। તો અહીંયા નીચે 4માંથી આપણો સાચો જવાબ આવશે બ, ઉદ્ગાર ચિહ્ન। ચાલો આગળ, પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના જવાબ લખો। પ્રશ્ન 1, મોચીએ સાધુની શી કિંમત કરી? તો અહીંયા પ્રશ્ન લખવામાં છપાવવામાં મિસ્ટેક થયેલી છે। પ્રશ્ન એવી રીતે આવશે કે મોચીએ સાધુને પગરખા સીવવાની શી કિંમત કરી? બરાબર, તો આપણે જવાબ લખીશું 1.5 રૂપિયો। ચલો નંબર 2, મોચીની ભાવના જોઈ સાધુને શો વિચાર આવ્યો? સાધુએ શું કર્યું? તો મોચીની ભાવના જોઈ સાધુને એ મોચીની પ્રામાણિકતાનો બદલો વાળવાનો વિચાર આવ્યો, અને પછી તેમણે બધા જ ઓજારો સોનાના કરી નાખ્યા। ચલો આગળ, પ્રશ્ન 3, સાધુની શિખામણનો મોચીએ શું જવાબ આપ્યો? તો જ્યારે સાધુએ શિખામણ આપી ત્યારે મોચીએ જવાબ આપ્યો, ભગવાને આ હાથ પગ આપ્યા છે, એનું શું કરું મહારાજ? ચલો પ્રશ્ન 4, મોચી ભગતે સોનાના ઓજારોનું શું કર્યું? તો ઉત્તર લખશું, મોચી ભગતે સોનાના ઓજારોને લઈને ઘરના ખૂણામાં નાખી દીધા। ચલો આગળ, પ્રશ્ન 5, મોચી ભગત કેટલા સમય પછી નવા ઓજાર વસાવી શક્યા? તો અહીં આપણે ઉત્તર લખીશું કે મોચી ભગત 12 મહિના મજૂરી કર્યા પછી સોનાના પછી પાછા નવા ઓજારો વસાવી શક્યા, એટલે 12 મહિના પછી આવશે। ચલો પ્રશ્ન 6, મોચી ભગત પાસે પગરખા સીવવાની કિંમત સાંભળીને સાધુને નવાઈ કેમ લાગી? આપણે જવાબ લખશું કે જ્યારે સાધુએ બીજા મોચીને પગરખા સીવવાનો ભાવ પૂછ્યો હતો, તો બધા મોચી 2 રૂપિયા કહેતા,
અને ઘટીને પછી 150 રૂપિયા ઉપર આવતા, જ્યારે મોચી ભગતે સીધા 150 રૂપિયા જ કયા. આથી આ કિંમત સાંભળીને સાધુને નવાઈ લાગી. ચલો પ્રશ્ન 7 છે, બાવડાના બળથી રૂઢિપ્રયોગને બંધ બેસતું વાક્ય કયું છે? તો નીચે છે કે ભીમે બાવડાના બળથી હાથીને ઉંચકીને ફેંકી દીધો, અને બમાં છે રાજુભાઈએ પોતાના બાવડાના બળથી સંપત્તિ એકઠી કરી. તો આમાં આપણો સાચો આવશે જવાબ બ, રાજુભાઈએ પોતાના બાવડાના બળથી સંપત્તિ એકઠી કરી. ચલો પ્રશ્ન 3, બંધ બેસતા જોડકા જોડો. અહીંયા વિદ્યાર્થી મિત્રો વિભાગ અ છે અને વિભાગ બમાં ચિહ્નો આપેલા છે, એ ચિહ્નોને આપણે જોડવાના છે. પહેલું છે પ્રશ્નાચિહ્ન, તો પહેલાં પ્રશ્નાચિહ્નમાં સામેમાં ત્રીજા નંબરનું આવશે બરાબર, તે ચિહ્ન આપણે જોડકા જોડીશું. નંબર 2માં પૂર્ણ વિરામ છે, પૂર્ણ વિરામના જે સામેના વિભાગમાં છેલ્લું છે તે આપણો જવાબ આવશે. ચલો નંબર 3 અલ્પવિરામ, અલ્પવિરામમાં સામેની લાઇનમાં બ વિભાગના બીજા નંબરનું આપણો આવશે. અને નંબર 4 ઉદ્ગાર ચિહ્ન, ત્રણ અલ્પવિરામ છે, અલ્પવિરામમાં વિભાગ બમાં પહેલું છે તે અલ્પવિરામ છે. અને નંબર 4માં ઉદ્ગાર ચિહ્ન, ઉદ્ગાર ચિહ્ન એ સામે વિભાગ બનો બીજા નંબરનું છે તે ઉદ્ગાર ચિહ્ન છે. ચાલો આગળ પ્રશ્ન 3 જોઈએ કે નીચેના વાક્યોમાં યોગ્ય વિરામ ચિહ્ન મૂકો. પહેલું છે બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકું. અહીંયા બેફિકર રહો મહારાજ બરાબર, તે આપણે અવતરણ ચિહ્નમાં કરીશું. અને બેફિકર રહો મહારાજ, મહારાજ પછી અલ્પવિરામ અને પછી વાયદો નહીં ચૂકું, અને અવતરણ ચિહ્ન પૂર્ણ કરવાનું છે. નંબર 2 મોચી ભગત બહુ પ્રામાણિક હતા, તો અહીંયા પૂર્ણ વિરામ આપણે કરવાનો છે આ વાક્યમાં. ચલો નંબર 3 અચ્છા બનાવો ક્યારે આપશો, તો અચ્છા બનાવો પછી અલ્પવિરામ ક્યારે આપશો, અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનો છે. ચલો નંબર 4 તું તો બહુ બહાદુર, સસલી જોઈને ભાગ્યો. તો આની અંદર તું તો બહુ બહાદુર, તેના પછી અલ્પવિરામ કરશું અને સસલી જોઈને ભાગ્યો, અહીંયા કરશું પૂર્ણ વિરામ. ચલો પ્રશ્ન 3 છે કે નીચેના ફકરામાં યોગ્ય વિરામ ચિહ્ન મૂકો. તો આપણે પહેલું છે અહીં આગળ મોચીએ દુકાને આવીને જોયું તો બધા ઓજાર બધા સોનાના, તો અહીંયા અવતરણ તો અહીંયા કે મોચીએ દુકાન પર આવીને જોયું તો ઓજાર બધા સોનાના, તો અહીંયા ઉદ્ગાર ચિહ્ન. તે સમજી ગયો કે આ કામ પેલા સાધુનું છે, તેના પછી આપણે પૂર્ણ વિરામ કરીશું. મોચીનો જીવ બળી ઉઠ્યો, ત્યાં આપણે પૂર્ણ વિરામ કરીશું. તે નિશાસો નાખી બબડ્યો, અલ્પવિરામ. અરે ભગવાન, અવતરણ ચિહ્ન કરીને લખીશું અરે ભગવાન. પછી ઉદ્ગાર ચિહ્ન, હવે હું આ સોનાના ઓજારોથી કેવી રીતે કામ કરીશ. તો અહીંયા પ્રશ્નાચિહ્ન અને અવતરણ ચિહ્ન પૂરો કરવાનો છે. અને તેણે ઓજારો લઈને ઘરના ખૂણામાં નાખ્યા, તો અહીંયા ઘરના ખૂણામાં નાખ્યા પછી પૂર્ણ વિરામ કરી દેવાનો છે. ચલો હવે આગળ રૂઢિપ્રયોગો. પહેલું છે જીવ બળવો એટલે કે દુઃખ થવું. તો આપણે વાક્ય બનાવીશું કે બધા ઓજાર સોનાના જોઈને મોચીનો જીવ બળી ઉઠ્યો. ચલો બેઠા બેઠા ખાઉં એટલે કે મહેનત કર્યા વિના ખાઉં. તો આપણે વાક્ય લખીશું બેઠા બેઠા ખાય એવો આળસુ દીકરો મા બાપને ગમતો નથી.
ચલણ નંબર ત્રણ નિશાસો નાખવો એટલે કે પસ્તાવો કરવો. તો અહીં આપણે વાક્ય બનાવીશું. તો ઉત્તર લખીશું, વાક્ય લખીશું કે મોચી ભગતના બધા જ ઓજારો સોનાના થઈ ગયા, આથી તે નિશાસો નાખીને બબડ્યો, અરે ભગવાન હવે હું આ સોનાના ઓજારોથી કેવી રીતે કામ કરીશ. ચલો આગળ નંબર ચાર, પેટનો ખાડો પૂરવો એટલે કે રોજી રોટી મેળવવી. મોચી ભગત મોચીનું કામ કરીને બૂટ ચંપલ સીવીને પોતાના પેટનો ખાડો પૂરતો હતો. ચલો નંબર પાંચ, ખૂણામાં નાખવું એટલે આપણે એનો રૂઢિપ્રયોગનો અર્થ આપીશું, એક બાજુ મૂકી દેવા. તો મોચી ભગતે સોનાના ઓજારોને પોતાના ઘરના ખૂણામાં નાખી દીધા. ચલો હવે વિદ્યાર્થી મિત્રો, અહીંથી આપણું આ ટેસ્ટ પેપર સમાપ્ત થાય છે. ધન્યવાદ.